હા હમણાં એક પતિ એના પત્નીને કહે તું આજે હેવી ચા બનાવી તું આજે હેવી ચા બનાય એવી ચા બનાય કે રોમ રોમમાં દીવા થઈ જાય તેની પત્ની કે આ બેન કે તો ચા દૂધની બનાવવું કેરોસીનની હા હમણાં એક પત્ની એના પતિને કહે તમે મારામાં શું જોઈને લગ્ન કર્યા હે તમે મારામાં શું જોઈને લગ્ન કર્યા તો એનો પતિ કે આ તારા રેશમી રેશમી વાળ આ તારી મોટી મોટી એવડી આયખું આ ચેકામે એ જ આખું જોઈને બીતો હોય કે તારી એવડી મોટી મોટી આઈખું તારું એવું નાક આ કાંઈ જોઈને લગ્ન નહોતા કર્યા નાનપણથી જ શોખ હતો જોખમવાળા કામ કરવાનો હા હમણાં એક પતિ પત્ની ટેક્સીમાં બેઠા ટેક્સીમાં બેઠા ને એટલે ડ્રાઈવરને કીધું બેને એ કે એરપોર્ટ જાવ છે બોલો બે ભાઈ કેટલા રૂપિયા થાય હે ભાઈ કે પાંચસો રૂપિયા થા હે બેન તો બેન કે દેઢસો રૂપિયા દેંગા હા ઓલા ભાઈ કે તો માય નથી આવું બેન પાંચસો રૂપિયા થાય બેન કે કાંઈ વાંધો નહીં પાંચસો રૂપિયા લઈ લેજો તો ઘણીક વાર થઈ ને તો બેને ડ્રાઈવરને પૂછ્યું કે પણ મારા પતિ હોય તો કેટલા લેહો ડ્રાઈવર કે તમારું માન રાખદો તોય પાંચસો જ લઈ ચાલો ને તો ઘણીક વાર થઈને તો બેને એના પતિને કીધું કે જોયું ને જોયું ને તમારી તો કાંઈ કિંમત જ નથી હા હમણાં એક પત્નીના પતિને કહે તમે લગ્ન પહેલાં શું કરતા તમે લગ્ન પહેલાં શું કરતા એનો પતિ કે શું કરતો હોય કામ કરતો તો એ થાયકો પાયકો આવ્યો હોય છે કામેથી તો ખારો થઈ ગયો કે શું કરતો હોય કામ જ કરતો હોય ને બીજું શું કરતો હોય એની પત્ની કે ના તમે એમ નિરાયતે તે કહો ને એમ ખારથી શું કામે ને કયો હો તો એનો પતિ કે શું કરતો હોય મારા મનનું ધાયરું કરતો બીજું શું કરતો તો એની પત્ની કહેતો હવે શું કરો તો એનો પતિ કે હવે તારું ધાર્યું કરું શું હા હમણાં એક પત્ની એના પતિને ફોન કર્યો એ કે હાલો રક્ષાબંધન વહી ગઈ હવે મને તમે તેળી જાઓ તો એનો પતિ કે હમણાં ને પંદરમી ઓગસ્ટ આવે હવે તું રોકાઈ જાય અહીંયા તો એની પત્ની કે પંદરમી ઓગસ્ટ દેશ આઝાદ થયો તમે નહીં હા હવે એક પત્ની એના પત્નીને કહે એ કહે મેં તારા માટે સાયરી લખી એની પત્ની કે એમ કે સાંભળાવો જોઈએ તમે પહેલી વાર સાયરી લખી મારા માટે તો એનો પતિ કે તું સૂરજમુખી ને હું ચંદ્રમુખી એની પત્ની કે વાહ 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 એનો પતિ કે તું સૂરજમુખી ને હું ચંદ્રમુખી એની પત્ની કે વાહ 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 તો એનો પતિ ખારો થઈ ગયો કે હાંભળ્યું તો હાં કયું કહ્યું વાહ વાહ કરશ એની પત્ની કે નહીં કરો આલો બોલો કે તું સૂરજમુખી ને હું ચંદ્રમુખી કે તું સૂરજમુખી ને હું ચંદ્રમુખી તું મારાથી દુખી હું તારાથી દુખી પછી એની પત્ની બે હા હમણાં એક પત્ની એના પતિને કહે તમે બીટ ખાવાનું ચાલુ કરી દો એનો પતિ કે કેમ બીટ ખાવાનું ચાલુ કરી દો તો એની પત્ની કે બીટ ખાવાથી હે ને તંદુરસ્તી આવે શરીરમાં અને લોહી જાડું બને એનો પતિ કે ઓહો હો 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 હવે તારે હાઈ ક્વોલિટીનું લોહી પીવું છે કા હા હમણાં એક પત્ની એના પતિને કહે આમ જોવાનું હું ગમે તે ખાઉં ને મને કાંઈ અસર જ નથી થતી શરીરમાં તમે કંઈક એવું કયો ને ખાવાનું કે હું એ ખાવ ને તો મારા શરીરમાં તરત જ અસર થાય એનો પતિ કે ઝેર ટ્રાય કર તરત જ અસર થાય હા હમણાં એક પતિ આમ છાપુ વાંચતો તો આમ આમ છાપુ વાંચતા વાંચતા કે ઓહો દુનિયામાં લાંબા લાંબી જીભમાં જીરાફનો બીજો નંબર આવ્યો તેની પત્ની કે કે તો પેલો કોનો આવ્યો તો એનો પતિ આમ દાંત કાધતા કાધતા કે સ્ત્રીનો હા હમણાં એક પત્ની એના પતિને કીએ આલ્યો બજારમાંથી સફરજન લેતા હોય એક કિલો અને આમ જોવા છેતરાઈ ન આવતા તો એનો પતિ કહે એ કે અમારું ઘર તને વાર જોવા આવ્યું હતું છેતરાઈ ગયું નહીં હા હમણાં એક પત્ની એના પતિને કહે એ કે તમારે મારો આભાર માનવો જોઈએ એની પતિ કે કેમ તારો શું કામ આભાર માનું તો એની પત્ની કે એ કે મેં તમને જોયા વગર સીધી લગ્નની હા પાડી દીધી એનો પતિ કે આભાર તો તારે મારો માનવો જોઈએ મેં તને ત્રણ વાર જોવા આવ્યો તોય મેં નાનો હા વાઘ બકરી ચાની તમને વિશેષતા ખબર તમને ખબર નકર હું કહું ખબર હે નથી ખબર તો હાલો હવે હું કહી દઉં વાઘ બકરી ચાની વિશેષતા એ છે કે જો તમે તમારે તમે એકલા બેસીને એ પીતા હોય તો વાઘ જેવી ફિલિંગ આવ્યો અને જો તમે તમારી પત્ની ભેળા બેસીને પીતા હોય તો બકરી બે થઈ જાય હા હમણાં એક પત્ની એક પતિ પત્ની ભૂતનું પીચર જોવા ગયા ભૂતનું પીચર જોવા ગયા ને તો અચાનક આમ સ્ક્રીન ઉપરથી ચૂડેલ આવ્યો સ્ક્રીન ઉપરથી ચૂડેલ તો એની પત્ની બીને કે એ મમ્મી એનો પતિ કે લે ઓળખી ગઈ એક પત્ની એના પતિને તમે કાન ખોલીને સાંભળી લેજો પછી ના કેતા એનો પતિ કે શું કીધું એને પત્ની કે તમને કહું છું કાન ખોલીને સાંભળી લેજો ટીકટોક બંધ થયું હે ટક ટક તો ચાલુ જ રહેશે હો હા હા હમણાં એક પતિ એના પત્ની માથે આમ આમ કરીને કરીને પાણી છાંટતો તો એની પત્ની કે અરે મારી માથે પાણી કાં છાંટો તો એનો પતિ કે મારા સસરાએ કીધું તું એ કે મારી છોકરી ફૂલ જેવી છે જોજો કરમાઈ ના જાય હા એટલે પાણી છાંટતો હા આમાં પુષ્પા પિક્ચર બધા જોયું હોય છે આ જોક્સ તમે ક્યાંય નહીં હાંપડું આ હા પુષ્પા લંગડો શું કામે ને આલે ખબર એકદી એની પત્નીએ કીધું એ કે મારે હે ને બ્યુટી પાર્લરમાં જવાનું છે હજી શોપિંગ કરવાની છે તમે વાસણ કરી રાખજો કચરાપોતા કરી રાખજો તો પુષ્પા ડાયલોગ ડાયલોગમાં ગયો મેં ઝૂકેગા નહીં સાલા પછી એની પત્ની હાવ ઝુકાવી દીધો હા હમણાં એક જગ્યાએ વરાજાની એન્ટ્રી થતી હતી એમાં ડીજેવાળાને વગાડવાનું હતું અજીમોહાન શાહ તો એમાં ભૂલમાંથી વાગી ગયું નગર મેં જોગી આયા હા હમણાં એક પતિના પત્નીને કે તારે મારો આભાર માનવો જોઈએ કે તને અવળા મોટા ફ્લેટમાં રાખું છું તો એની પત્ની કે શું આભાર માનવો જોઈએ મારા મમ્મીને ચાર માળનો બંગલો છે ચાર માળનો એનો પતિ કે ભલે માણનો હોય રેવા બધાના ઉપલા માળ ખાલી હોય તો હા હમણાં એક પતિ પત્નીના પતિને કહે એ કે તમે મારા માટે બે હજારની નોટ જેવા છો બે હજારની નોટ જેવા એનો પતિ કે ઓહો શું વાત છે તેની પત્ની કે હું ઓ હો શું વાત છે ના છૂટા કરાવવાનું મન થાય ના હંઘરી રાખવાનું મન થાય હા હમણાં એક પત્ની પતિ એના પત્નીને ફોન કર્યો એ કે હાલો તે આવા મોબાઈલના જમાનામાં તે મને લેટર શું કામેને લખો તો એની પત્ની કે કેમ પણ મેં તો ફોન જ કર્યો તો પણ એમાં કીધું પ્લીઝ ટ્રાય ટુ લેટર એટલે મેં લેટર લખો એનો પતિ કે અરે સાતમી હા હા હમણાં મારો ભાઈ બન કલી હોય કે મેં સાયરી લખી મેં કીધું હંભળાઈ જોઈ કે બહુ મોસમની કેરી નકામી કે બહુ મોસમની કેરી નકામી બાયડી હાવ બેરી નકામી હા હમણાં એક પત્ની એના પતિને કહે તમે બહુ ભોળા હો તમે બહુ ભોળા એનો પતિ કે કેમ ભોળા એ કે તમને ગમે તે છેતરીન વહી જાય એનો પતિ કે એટલે જો ને તારા બાપુજી મને છેત્રીન ન વયા ગયા હા હમણાં એક સાસુ એના વહુને કહેતા હતા એ કે તને રસોઈ બનાવતા નથી આવડતી લગ્ન પહેલાં કાં ના કીધું કે તને રસોઈ બનાવતા આવડતી જ નથી એની એની બોવ કહે કે તમને સરપ્રાઇઝ આપવી હતી ને એટલે હા હમણાં એક પત્ની એના પતિને કહે ભલે લોકડાઉન ખુલી હો પણ હું તમને ઓફિસે તો નહીં જ જવા દઉં એનો પતિ કે કેમ નહીં જવા દે તો એની પત્ની કે મને કામવાળી કરતા તમારું કામ બહુ ચોખ્ખું લાગે હવે સીધે સીધું કહી દે ને ઘરકામ એની પાસે કરાવું કરાવવું છે હા હમણાં એક પતિ એના પત્નીને કહે કે આ આલુ પરોઠામાં આલુ કાં ક્યાંય દેખાય નહીં એની પત્ની કે ચૂપચાપ ખાઈ લ્યો એમ તો કાશ્મીરી ફૂલામાં હે ને કાશ્મીરી ક્યાંય દેખાતું નથી હો હોમ એક પત્ની એના પતિને કહે કે તમે મને કેટલી હેરાન કરો છો તમે મને એટલી હેરાન કરો એટલી હેરાન કરો ને કે આના કરતા મારા લગ્ન રાક્ષો સાઈડે થયા હોત ને તોય હું આટલી હેરાન ન થતો તો એનો પતિ દાંત કાઢતા કાઢતા કે અરે ગાંડી પોતાના પોતાના ઘરમાં લગ્ન થોડીને થાય હા હમણાં એક પત્નીના પતિને કહે એ કે તમે સફેદ પેન્ટ અને પીળું ટી શર્ટ પહેરીને બારે ન જાતા હો એનો પતિ કે કેમ ના જાઓ બારે પીળું ટી શર્ટ પહેરીને સફેદ પેન્ટ પહેરીને તો એનો એની પત્ની કે તમે જેદી કપડાં પહેરીને જાઓ ને ત્યારે મને બધા એમ કે જોતા દાળ ભાત જાય હા મેં એક જરો કથા સાંભળવા ગયો કથા સાંભળવા ગયો ને એટલે કથા પૂરી થઈ તો એની પત્નીને ખંભે બી હાળીને આખા ગોલ રાઉન્ડ મારતો હતો તો બધાએ કીધું એટલે આ હું કરશ તો એનો એનો ઓલા ભાઈ કે કે હમણાં અદાયે ન કીધું ગમે એવી મુસીબત હોય ગમે એવું દુઃખ હોય એને ખંભામાં બિહાડીને ગોળ આટા મારવા પડે હા મારો ભાઈબંધ લ્યો એ શાયરી બહુ લઈખા રાખે હા એને કંઈ કામ ન હોય એટલે શાયરી જ લઈખા રાખે મારી આગળ આવીને કે અંકિત મેં એક શાયરી લખી તું કે તો હંફરાવું મેં કીધું હંફરાઈ જોઈ કે છમ કરતી આવી ને છમછમ કરતી ગઈ એ કે છમછમ કરતી આવી ને છમછમ કરતી ગઈ હું પોતા મંગલસૂત્ર લઈને રાખડી બાંધીને વહી ગઈ હા હમણાં એક ભાઈએ અમેરિકન બાયરે લગ્ન કર્યા અમેરિકન બાયરે લગ્ન કર્યા ને એટલે એક દી કામવાળી બાય મોડી આવી તો એને કીધું કે આટલું મોડું અવાત હોય છે તું તો આવું ગધેડી જેવી છો આટલું મોડું આવતો હોય છે કાલથી તું કામ ઉપર ન આવતી એ વા એને કાઢ કી કામ વાળીને એની પત્નીએ પૂછ્યું અમેરિકન બાઈએ એ કે તમે એને ગધેડી જેવી એમ કા કીધું એ કે એ થોડીક પાતળી હતી ને એટલે મેં એને ગધેડી જેવું કીધું તો એને એની વાતને થોડાક દી થયા વળી બીજી કામવાળી મોડી આવી એને શેઠે એને કીધું એ કે કહે આટલું મોડું હોતો હોય છે તું તો ઉલ્લુની પઠ્ઠી જેવી આટલું મોડું હોતો હોય છે જા તું કાલ થી કામ ઉપર ન આવતી તો વળી અમેરિકન બાઈ કીધું કે તમે ઉલ્લુની પઠ્ઠી છો એમ કા કીધું તો એનો પતિ કે એ થોડીક જાડી હતી ને એટલે મેં ઉલ્લુની પઠ્ઠી કીધું એ વાતને થોડાક દીધી આ હું અમેરિકન બાયને બે જ વસ્તુ યાદ ગતેરી જેવી ઉલ્લુ ની પઠ્ઠી એમાં છોકરાના બા બીમાર પડ્યા અહીંયા ઘાણી થઈ છોકરાને બા બીમાર થયા પડ્યા બે તપાસ કરવા ગયા ત્યાં જઈને બેઠા અમેરિકન બાઈ કે લે પહેલાં તમે ગધેડા ઉલ્લુની પઠી જવા હતા હવે તાવ ગધેડી જેવા થઈ ગયા હા હમણાં એક ભાઈ બંદૂક લઈને દરવાજા પાસે ઊભા હતા તેની પત્નીએ કીધું ઈ કે આમ દરવાજા પાહે બંદૂક લઈને હું ઊભાસો તો એનો પતિ કે આજે મારા સિંહનો શિકાર કરવો છે સિંહનો એની પત્ની કે તો જાવ દરવાજા આગળ હું ઊભાસો તો એનો પતિ કે પણ બારે ખહુર્યું કૂતરું બેઠું છે આ ઈ કૂતરા થી બેસે સિંહનો શિકાર કરી હા એક સમય હતો જ્યારે લોકો પ્રેમમાં આંધળા હતા अवे ना तोतला से मेरे बाबू ने थाना थाया तारो बाबू खाई तुम हुई जा हाँ मैं हमने तो कल्याण ना कीधु सारी रीत लिखा रखे सारी रीत खा रखे ये पशी ये क्या हम एम वो हूँ के धीरे धीरे अपना बना है कोई मैं कीध बावा ये धीरे धीरे अपना बना रहा है कोई मैं के प्यार के सुहाने सपने दिखा रहा है कोई ये खुदा ये सच्ची में मुहब्बत है या फिर से चुना लगा रहा है कोई हा तो भूत भूतना पिक्चर जो तो मैं हीरोइन हूँ क्या खबर कौन है वहाँ अबे भूत केम कही दे कबाट में बैठो छूपकॉन खाऊ ને કાંઈ કામ હોય ને તો બોલાવજો અત્યારની સિરિયલું એવી આવે સાથ નિભાના સાથિયા અનુપમા એ રિશ્તા ક્યાં કહેલાતા હૈ હવે અમને શું ખબર તમારો રિશ્તો શું કહેલાતો હોય હા એમાં ડાયલોગ કરતા તો ધૂન તણઅણ ધૂન તણ એવું વધારે વાગતું હોય હજી બાયું રાહ જોઈને બેઠી હોય હમણાં ઉને ફડાકો મારે હમણાં ફળાકો મારે તા સ્લો મોશનમાં ચાલુ થાય ધૂં તણ અણ એમાં એટલું થઈ જાય તા નીચે લખે જાહેરાત આવે જાહેરાત પૂરી થાય વરી પાછો સો ચાલુ થાય વરી સ્લો મોશનમાં ધૂં તણ અણ તા નીચે લખેલું આવી જાય અગલા એપિસોડ કલ દેખે જો ત્યારે બાયુને કોકે કીધું ને કે સબરકા ફળ મીઠા એટલે એના ઘરમાં ધૂં તણ થાય એ નક્કી પગમાં વાળા પાદરણું ખેતર ને પગમાં વાળા અંધારી રાઈત બળદિયા કાળા કચિયારી બાયડી પાડોમાં હાડા આટલું નો દેજે દ્વારકા વાળા હા હમણાં એક જણો પ્લેનમાં બેઠો પ્લેનમાં બેઠો ને એટલે એક એર એરવોસ્ટેડને કીધું કે તમારો ચહેરો તો મારા પત્ની જેવો છે એર એરવોસ્ટેડને કંઈક પગારનો લોચો હશે તો એ ખારા થઈ ગયા એ એક ઉહેરીને નાખી લે એનો ઓલો ભાઈ કે લે સ્વભાવે એવો જ છે હા તો એમાં ઘણીક વાર થઈ ને તો પ્લે પ્લેનમાં પાયલોટ એમ બોલ્યા ઓ માય ગોડ ઓ માય ગોડ બોલ્યા ને એટલે બધાએ પ્લેનમાં રાયડું નાખવા મીંડ્યા કે ઓહો પાયલોટ એમ બોલ્યા ઓ માય ગોડ હવે આ પ્લેનમાં કાંઈ ખામી આવી લાગે તો ઘડીક વાર થઈને તો પાયલોટ એમ બોલ્યા કે આપણે હમણાં સેફ્ટ લેન્ડિંગ કરી નાખશે હવે કાંઈ વાંધો નથી તેમાં સેફ્ટ લેન્ડિંગ કંઈ કરી ગયા બધાએ ઉતરતા હતા તો બાપા પાયલોટ પાસે ગયા પાયલોટને જઈને કે તમે પહેલા ઓ માય ગોડ કીધું ને પછી તમે એમ કીધું હવે કાંઈ વાંધો નથી આપણે સેફ્ટ લેન્ડિંગ કરી નાખશી તો તમે પહેલાં એમ શું કામે કીધું કે ઓ માય ગોડ તો પાયલોટ કે બાપા એમાં કાંઈ નથી મારો એકને એક શર્ટ હતો એમાં કોફી રાખી હતી આમ સાઈડમાં તો એ મારા શર્ટ ઉપર જોડાઈ ગયું એકને એક તો બાપા કે બેટા તારું તો એકને એક શર્ટ હતો મારું તો એકનેક ધોતીયું હતું એક બાપા બીડીના બંધાણીઓ તમે જ્યારે જુઓ ત્યારે બીડી પીવી આમ કહીને હળગાવે એમ કરીને હળગાવે એ પીવે નહીં વાંધો નહીં આમ પીતા હોય ને બાજુમાં કોઈ હોય ને યા ફૂકારી બોલાવે હા તો એક દી ડોક્ટર સાહેબ પાસે ગયા ડોક્ટર સાહેબ ને જઈને કે ડોક્ટર સાહેબ મને ઉધરસ બહુ આવે ડૉક્ટર સાહેબે તો આમ હાથ ચેક કર્યો આમ આમ તો ડૉક્ટર સાહેબ કે બાપા તમારો એક્સરે કરાવવો જોએ બાપા તો કરો ને રાહ કે નહીં જોવો છો તો ડૉક્ટર સાહેબે તો એક્સરે કર્યો જે આમ કરીને જોતા તા તા ડૉક્ટર સાહેબ કે બાપા તમારે ફેફસામાં કાણું છે તો બાપા દાંત કાટતા કાટતા કે ડૉક્ટર સાહેબ ફેફસામાં કાણું નથી એક્સરેમાં બીડી અડી ગઈ હા હમણાં એક રાજાએ આખી પ્રજાને એના ગામમાં એના મહેલમાં બોલાવ્યા એટલે મહેલમાં બોલાવ્યા ને એટલે કીધું કે જેના ઘરમાં પુરુષનું હાલતું હોય એ આ ઘોડો ઉપાડે ને જેના ઘરમાં સ્ત્રીનું હાલતું હોય એ આ સફરજન ઉપાડે પ્રધાને પહેલાં જ કીધું રાજાએ સફરજન નહીં વધે પછી સફરજન વધે સફરજનના ધીમે ધીમે ઉપાડવા માંડ્યા સફરજન પૂરા થઈ ગયા વરી પાસા મગાવ્યા સફરજન તો રાજા કે આપણા ગામમાં એવા નથી કે જેના ઘરમાં પુરુષનું હાલતું હોય ત્યાં એક લાંબી મુસુ આવ્યો આવ્યું રાજાજીને કે રાજાજી ઘોડો આપો રાજાજી કે કેવો ઘોડો જોઈએ છે ઓલો કે કાળો ઘોડો લાવો કાળો ઘોડો લાવીને વયો ગયો ઘરે જેવો ગયો પાસો આવ્યો આવીને કે રાજાજી કાળો ઘોડો નહીં ચાલે મારી પત્નીએ કીધું છે કે એક તો તમે કાળા ને ઘોડોય કાઢો મેચિંગ મેચિંગ થઈ જાય ઘોડો ઘોડો આપો રાજાજી રાજાજી કે કીધો સફરજન કર્યું ઉપાડા બધાને કીધું રાજાજી મેં તમને પેલા જ કીધું ને કે સફરજન નહીં વધે આના કરતાં તમે ગાય બકરી રાખી હોત ને તો દૂધ પીવત બધાય બધા આખા ગામ રાજાજી કે મારો એવો જ વિચાર હતો પણ રાણી સફરજન રાખો રાજા કે તો તમારે મને પેલા ના કહેવાય કે ગાય રાખો બકરી રાખો તો પ્રધાન કે ત્યારે હું ઘરે કપડા જ ધોતો ને તો રાજા કે તો તમે જાઓ ત્યારે સફરજન લેતા જાજો હા હમણાં કલયો પાછો આવ્યો કલ્યા એ સાયરી જ લેખા રાખે એ મનાવે કે અંકિત મેં તારા માટે સાયરી લેખી એ તારા માટે જ છે મેં કીધું એમ હંફળાઈ જોઈ કે આપ કી સુરત મેરે દિલ મેં યું બસ ગઈ એ આપ કી સુરત મેરે દિલ મેં યું બસ ગઈ હે જેસે છોટે સે દરવાજે મેં ભેંસ ફસ ગઈ હે હા ગુજરાતી ખાવાના બહુ શોખીન ફરવા જાય તો અવા ખાય ઊંઘ આવે તો જોકા ખાય છોકરા વિચકા ખાય છોકરીઓ ભાવ ખાય છોકરા માર ખાય ઈમાનદાર ધક્કા ખાય બેમાન પૈસા ખાય વાંટા માથું ખાય પરેલા ખોટ ખાય બાકી બધા વૈતા ને એ માવા ખાય હા હમણાં એક જણો હાઈલો જાતો હતો તાવ આકાશવાણી થઈ કે આગળ ના જતો ઊભો રહી જાય આગળ હે ને ખાડો પડવાનો છે તો ઓલો તો ઊભો રહી ગયો ઊભો રહી ગયો તા તો અહીંયા ખાડો પડ્યો તો ઓલો તો હું થોડોક આગળ ગયો ને તો તો હું જીવતો ના રહે તું હું તો મરી જાત આગળ ખાડો પડ્યો તો વળી હાલતો થયો વળી આકાશવાણી થઈ આગળ ન જાતો ત્યાં થાંભલો પડવાનો છે ઇલેક્ટ્રિકનો ઘણીક વાર થઈ તો થાંભલોય પડ્યો ઇલેક્ટ્રિકનો તો ઓલો રોવા માંડ્યો રોતા રોતા કે તો આકાશવાણી પાછી થઈ કે એલા રોહો શું કામે તો ઓલો રોતો રોતો કે એ ભગવાન જ્યારે હું ફેરા ફરતો તો ત્યારે તમે ક્યાં ગયા તા હા મારો ભાઈબંધ કલ્યો હા કલ્યાએ તો બહુ કહી રહ્યો હા હમણાં અમે બધા ભાઈબંધ બેઠા તા તો હું મારા ભાઈબંધના હાથમાં વાયોલિંગનું ટેટું જોઈ ગયો તો મેં કલ્યાણને કીધું જો આ વાયોલિંગનું ટેટું દોરા એ કે તો ઓલા તો સીધા એને પૂછો વાયોલિંગ દોરાયું તો એને એ કે તો તો તું ખંજવાડતો હોય છે ત્યારે વાયોલિન વાગતું હોય છે ને કાં ટોણ ટોણ હા આ તો ખાલી હાસ્યની વાત છે બાકી સ્ત્રીની પહેચાન શું પિયરનું માન સસરાનું સન્માન કે પિયરનું માન સસરાનું સન્માન પતિનું અરમાન બાળકોનું ધ્યાન બસ પોતાથી જ છે અજાણ આ છે આપણા ભાગની સ્ત્રીની પહેચાન હા ભગવાનો એટલો દુબળો દે એટલો દુબળો દે ને તે એક દીધ દવાખાની ગયો ડૉક્ટર સાહેબને જઈને કહે ડોક્ટર સાહેબ મને જાડા થવાની દવા આપો ડોક્ટર સાહેબે તમે દવા લખી દીધી અને મહિનો દી થયો બાકો પાછો ડૉક્ટર પાસે ગયો ત્યાં જઈને કે ડૉક્ટર સાહેબ હું તાડા ફોનની ફેંકો હો હું કાંઈ જાડો નથી અમુકનો પાંચ કિલો વજન ઘટી ગયો તો ડૉક્ટર સાહેબ કે મેં તમને દવા લખી દીધી હતી પીધી તમે ક્યાં દેખાડો જોઈ ભગાએ આમ દેખાડી ઓલા ડૉક્ટર સાહેબ આમ જોઈને કે આમાં પીધી હોય એવું લાગતું તો નથી હો તો ભગો કે ક્યાંથી પીવું મારથી ઝાંકણું જ ન ખોઈલ્યું હા ઝાંકણું ખોલવાની એનામાં શક્તિ નથી ભગો હમણાં ડૉક્ટર સાહેબ પાસે ગયો ત્યાં જઈને કે ડૉક્ટર સાહેબ મને હે ને સપનામાં ગધેડા ક્રિકેટ રમે ડૉક્ટર સાહેબ કે એમ ગધેડા ક્રિકેટ રમે આલીએ હું તમને દવા લખી દઉં પછી ભગો તો દવા લઈને વયો ગયો અડધેથી પાછો આવ્યો એ ડૉક્ટર સાહેબને કીધું ડૉક્ટર સાહેબ હું આ દવા કાલે પીવું તો હાલશે તો ડૉક્ટર સાહેબ કે કેમ કાલે આજે કેમ નહીં ઓલો ભગો કહે કે આજે ગધેડાનો ફાઇનલ છે એ જોઈને જ દવા પીવું ને હા હમણાં ભગો મેળામાં ગયો મેળામાં ગયો તો અહીંયા એક બોર્ડ માર્યું હતું અહીંયા લખેલું હતું કે અમારા ગધેડાને જે પગ ઊંચો કરાવે એને અમે પાંચસો રૂપિયા આપશી ભગો અહીંયા ગયો અંદર ગયો ગધેડાને રો ગોળ આટા આમ ફેરા ત્યાં જઈને બેહી ગયો ઘડીક વાર થઈને તો ગધેડા આમ પગ ઊંચો કર્યો એમ પગ ઊંચો કર્યો ભગો તો પા પાંચસો રૂપિયા લઈને વયો ગયો બે તંદીથી પાછો મેળામાં ગયો ત્યાં બોર્ડ માર્યું હતું અમારા ગધેડાને જે હા ને ના પડાવે એના મેં હજાર રૂપિયા આપશે ભગો પાછો ગયો વળી પાછા આમ ગોળ આટા ફેરા કર્યા ત્યાં જઈને બેહી ગયો ઘડીક વાર થઈને તો એ ગધેડાએ હા ને ના પાડી ભગો ભગો આમ ઓલા ભાઈ આગળ ગયો એ કે લાવો રૂપિયા જો ઓલા ગધેડાએ હા ને નાય પાડી ઓલા ભાઈ કે હું તને પંદરસો રૂપિયા આપી પણ કેતો ખરા ગધેડા ને તે કીધું હું તો એ કેમ કાંઈ નથી આની પેલા હું આવ્યો હતો ને તો મને બીડ પીવાની ટેવ છે તો બીડી પગમાં ઉઠે આમ અડાઈડી એટલે એને પગ આમ ઊંચો કર્યો આવી વખતે મેં ગોળ આટા ફેરા કર્યા અને કાનમાં કીધું ગધેડાને કીધું કે મને ઓળખસ ગધેડો કે હા બીડી અડાડું ગધેડો કે ના એક શેઠે ભગાને કીધું એ કે કે જા મહેમાન આવ્યા ચા બા લેતો આય તો ભગો તો ગયો બે કલાકે પાછો આવ્યો બે કલાકે પાછો આવ્યો વાહે બા હતા એની બા ભગાની વાહે તો શેઠે કીધું મારા બાને કા લઈ આવ્યો એ કે તમે શું કીધું ચા બા ગાંઠિયા લેતો આય તો પેલા હું ચા વાળાની ગયો પછી ગાંઠિયા લેતો આવ્યો પછી તમારા ઘરેથી તમારા બાને લઈ આવ્યો હા હમણાં ભગો ડુંગળી લઈને આફ્રિકા ગયો ત્યાં ને કીધું કે જો આ અમારા દેશની મોંઘામ મોંઘી વસ્તુ આ તો કાળિયા કે અમને લાવો તો ભગો કે તો તમારા દેશની મોંઘામ મૂંઘી અમને આપો ઓલો કોઈનું રીરા લેતા આવ્યું હીરો હીરો લઈ આવ્યા અને આ ભગવત પાછો હીરો લઈને આવતો રહ્યો ઇન્ડિયામાં પછી આપણા પાડોશી દેશને ખબર પડી એ લસણ લઈને વીપડા તો લસણ લઈને વિપડા ત્યાં જઈને કીધું આફ્રિકામાં જઈને કીધું એ કે અમારા દેશની આ મોંઘા મોંઘી વસ્તુ આ તો ઓલા આફ્રિકા કાળીએ કે તો અમને આપો તો આ પાડોશી દેશ વાળે કે તમારા દેશની મોંઘા મોંઘી વસ્તુ લેતા આવો તો ઓલા ડુંગળી લેતા આવ્યા ત્યાંથી કહેવત પડી કે ડુંગળી લઈ આવ્યો ને લસણ લઈ આવ્યું હા ગામડાના પાદળમાં બધા બેઠા હતા ભગવાન બધા બેઠા હતા તો એક બાપા નીકળ્યા ભગાએ પૂછ્યું કેમ છે બાપા મજામાં ને બાપા કે હા મને તો મજામાં જ છે પણ તારા કાકીની તબિયત થોડીક બરાબર નથી એને હરકું સાંભળાતું નથી તો ભગવો કે અત્યારના બેરો મીટર આવી ગયા એ અત્યારને તમે જો તમે આજે ઘરે જાઓને એટલે તમે ડેલી આગળથી રાળ પાડજો ને કાકી તોયનો સાંભળે તો દરવાજા આગળ જઈને રાળ પાડજો ને તોય ન સાંભળે ને તો મારા કાકીના કાન આગળ જઈને રાયડું પાડજો બાપા તો ગયા ડેલી આગળથી રાય પાડ્યું એક આવશું કેનું શાક છે કાંઈ જવાબ ન આવ્યો દરવાજા આગળથી રાય પાડ્યો એક આવશું કેનું શાક છે કાંઈ જવાબ નહીં કાકીના કાન આગળ જઈને રાય પાડી એ એક આવશું કેનું શાક છે કાકી કે તાણવા તો કીધું ભીંડાનું 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 પછી ખબર પડ્યું મૂળ ભાફોટ બેરો હતો હા અમે એક પતિ પત્ની બાદતા હતા તેની પત્નીએ કીધું રાયડું હું નાખો કુઈતરા જેવા લાગો કુઈતરા જેવા તો એનો પતિ કે તું હું રાયડું નાખ તું કુતરી જેવી લાગે કુઈતરી જેવી તો છોકરા સોફા પર રમતા હતા એ કે પપ્પા મમ્મી અમે તો ગલ્લુડિયા ને હા એક પત્ની એના પતિને કહેતી હતી એ કે તમને તરતા આવડે તો એને પતિ કે ના મને તરતા નથી આવડતું તો એની પત્ની કે એ કે તમારા કરતા કુતરા હારા તો એનો પતિ ખારો થઈ ગયો દસ પંદર દિવસ તરવાની ક્લાસીસમાં જતો હતો તરવાની ક્લાસીસમાં જતો હતો ને તો એને તરત આવડી ગયું તરતા આવડી ગયું એની પત્નીને જઈને કીધું કે જો મને તરતા આવડી ગયું તો એની પત્ની કે તમારામાં કુઈતરામાં ફરક હું હા એક બેનને અવળો મોટો ચાંદલો અવળો મોટો ચાંદલો સાક બકાલાવાળા ભાઈ નીકળ્યા એ કે બેન તમા અવડો મોટો ચાંદલો કેમ એ કે તમારા ભાઈને ક્યાં મજા છે હમણાં દ એને એ વાતને દ પંદર દી થયા અને બેન બેનને પાછા ભેરા થયા કે બેન તમા ચાંદલો કેમ નાનો થઈ ગયો કે હવે તમારા ભાઈને દાખલ કરવા પડ્યા એ વાતને દ પંદર દી થયું પાછા ભેરા થયા બકાલવાળા ભાઈ કીધું બેન હવે તમારે તો એનાથી નાનો ચાંદલો થઈ ગયો એ તો હવે તમારા ભાઈને આઈસીયુમાં મેળવા પડ્યા એ વાત નહીં દસ પંદર દિ થયા અને શાક બકાલવાળાની બેન પાછા ભેડા થયા એ કે બેન અવળો મોટો ચાંદલો હે તો મારા ભાઈ હું હાજા થઈ ગયા ઓલા બેન કે ના તમારા ભાઈને જ બદલાવી નાખ્યા હા હમણાં ભગવાનનું ઇન્ટરવ્યુ હતું એને પૂછ્યું બીઆરટીએસનો મતલબ શું તો ભગો કે એ કે બાજરાનો રોટલો ને સેવ ટમેટાનું શાક આ ભાજર રોટનું સેવ તમે શાક ભગાનું હમણાં ઇન્ટરવ્યૂ હતું તો મૂળ એને રાખવો નહોતો ભગાને તો એને પૂછ્યું આ ઇન્ટરવ્યુ પૂછ્યું કે તમે લોકલ ડબ્બામાં જાતા હોય અને તમને ઠંડી લાગે ગરમી થઈ તમે શું કરો કે હું તો પંખો ચાલુ કરી નાખું એમ નહીં તમને એનાથી વધારે ગરમી થાય તમે શું કરો એ કે હું તો બારી ખોલી નાખું હા તો બારી ખોલી નાખો તમે એ આ ટ્રેન હે એ એંસીની સ્પીડે ભાગતી હોય તો આ પોવન અંદર કેટલી ઝડપીમાં ભરાય ઓલા ભાઈ કે એ આ ભગો કે એ નથી ખબર એને રિજેક્ટ કરી દીધો બીજા ભાઈ આવ્યા એને કીધું એ કે તમે લોકલ ડબ્બામાં મુસાફરી કરતા હોય અને તમને ગરમી થાય તમે શું કરો એ કે હું તો સાહેને પંખો ચાલુ કરી નાખું એમને તમને એનાથી વધારે ગરમી થાય તમે શું કરો કે હું મારા શર્ટ કાઢી નાખું એમને તમને એનાથી વધારે ગરમી થાય તમે શું કરો એ કે હું ગંજીવું કાઢના એમને તમને એનાથી વધારે ગરમી થાય તમે શું કરો ગમે એટલી ગરમી હો પણ બારી તો નહીં જ ખોલું હા એક બેન ફ્લેવરવાળી પાણીપુરી ખાવા ગયા એક ભાઈ એ બેન ભાયા ઓલા પાણીપુરીવાળા ભાઈ બાંધવા મીંડા એ કે તમે આમાંથી પાણી આપ્યું આમાંથી પાણી આપ્યું આમાંથી કેમ આપ્યું પાણીપુરી પાણીપુરીવાળા ભાઈ કે બેન નિરાયત રાખો એ હાથ ધોવાનું પાણી છે દિલ ફિદા હૈસા અગલે હપ્તે વિવાહ હૈ છમછમ કરતી આવી ને છમ છમ કરતી ગઈ હું પોતા મંગલસૂત્ર લઈને રાખડી બાંધી ચાલી ગઈ હા એક પત્ની અને પતિને કહેતી હતી એ કહે કે આમ બંદૂક લઈને દરવાજા આગળ કેમ ઉભા છો એ કહે કે મારે આજે સિંહનો શિકાર કરો સિંહનો શિકાર એ કે આ તો દરવાજા આગળ હું ઊભા તો જાઓ સિંહનો શિકાર કરવા તો એના પતિ કે પણ બાયને ખહોડી કુઈતરું બેઠું છે હા એ કુતરાથી બેઠું એ સિંહનો શિકાર કરો એક ટીચરે છોકરાને કીધું એ કે કે જો તમને આ પક્ષી પક્ષીના પગ જોઈને તમે પક્ષીનું નામ લખો તો એક છોકરો ઊભો થયો એ કે મેડમ મને નથી આવડતું મેડમ કે જો જેવો તું નપાસ થઈ જઈશ ઓલો કે ભલે નપાસ થઈ જાય પણ મને મારે મને આવડતું જ નથી મેડમ તો મેડમ તો મેડમે નામ પૂછ્યું એલા તારું નામ બોલ તો ઓલો છોકરો કહે એ કે તો તમે મારા પગ જોઈને આ લીઓ મારા પગ જોઈને તમે મારું નામ જાણી લ્યો એક ભાઈએ અમેરિકાની છોકરીએ લગ્ન કર્યા લગ્ન કર્યા એટલે એના દસ પંદર દિ થયા હતા અને કામવાળી બાય બો હરોજ રો મોડી આવે હરોજ મોડી આવે તો શેઠે કીધું એ કે તું તો ઉલ્લુની પઠ્ઠી જેવી છો અરજ મોડું અવાય આટલું મોડું અવા હોય છે જા કાલથી તું કામ ઉપર ન આવતી કાટી મેલી અમેરિકન બાયને તો એવું કાંઈ સમજાય નહીં તો એને પૂછ્યું તમે આને શું કીધું એ કે કાંઈને એ થોડી જાડી હતી ને એટલે મેં એને ઓલિયું પઠી જેવું કીધું એ વાતને થોડાક દી થયા થોડાક દી થયા તો બીજી કામવાળી આવતી હતી એ મોડી આવી એને કીધું આટલું મોડું આવતું હોય છે ગધેડી જેવી શું તું તો ગધેડી જેવી આટલું મોડું આવતું હોય છે જા કાલથી તું કામ ઉપર ન આવતી એને કાઢી મે ઓલા ભાઈ કહે ઓલા બેન અમેરિકન બાઈએ પૂછ્યું એ કે કે તમે આને શું કીધું એ કે એ થોડીક પાતળી હતી ને એટલે મેં હેને ઓલા ગધેડી જેવું કીધું એ વાતને મહિનો દી નીકળી ગયો ને આ બેનને તો એ જ યાદ કે ઉલનું પઠીને ગધેડી જેવી છોકરાના મમ્મી બીમાર પડ્યા ને આ તપાસ કરવા ગયા તપાસ કરવા ગયા એટલે આમ છોકરાને મમ્મી તો આમ ખાટલા ઉપર હુંતા હતા છોકરા અહીંયા જઈને કે લે તમે પેલા મજાના ઉલ્લુની પઠી જેવા હતા હવે ઘર ઘણી જેવા હતા હા હમણાં એક પતિ પત્ની જમવા બેઠા જમવા બેઠા ને એમાં લાઇટ વહી ગઈ તેની પત્નીને પૂછ્યું કે એ કે કયા આ તે કેનું શાક કર્યું એ કે મેં મૂળિયા મૂળાના ખારિયા કર્યા એમ તો આ એટલે ચીકણા કા ઓલા બેન કે કપાળ તમારું કોઈ દી મૂળા ચીકણા ન હોય એમ નહીં હું ખોટું થઈને બોલું આલે તું ખા જોઈ બોલે બેને જ ખાધું એ કે આવો ચીકણા તો છે તા લાઈટ આવી પછી ખબર પડી કે મૂળાની જગ્યાએ બેને મીણબત્તી સુધારીને એક બેન શાક બકાલું લેવા માર્કેટમાં ગયા માર્કેટમાં ગયા ને એટલે આમ એક દુકાનની બહેને એક ફોટો ફોટો હતો તો બેન કાંઈથી બી ગયા ને અંદર ગયા દુકાનમાં ત્યાં જઈને કીધું એ ક્યાં ભાઈ તમારે કાંઈક ફોટો રાખો તો સારી બાયુનો રખાય ને આવી ચૂડેલ જેવી બાયુનો હું ફોટો રાખો ઓલા ભાઈ કે બેન તમે નિરાયત રાખો આ ફોટો નથી આ અરીસો હે પછી ખબર પડી કે બેન એનું ને એનું મોઢું જોઈને બી ગયા પ્લેન પ્લેનમાં આમ બધા પેસેન્જર બેઠા હતા અને પાયલોટ આમ હજી આમ લેન્ડિંગ કરવાનું હતું પ્લેન અને પાયલોટ બોલ્યા એ કે ઓ માય ગોડ તો બધાને ઓલાને હંભળતું હોય ને તો આ પાયલોટ બોલ્યા ઓ માય ગોડ ઘડીક વાંચીઓ ને તો પાયલોટ બોલ્યા કાંઈ વાંધો નથી આપણે હમણાં લેન્ડિંગ કરી જાહી લેન્ડિંગ કરી ગયા બધું થઈ ગયું તો એક બાપા પાયલોટ પાસે ગયા પાયલોટ પાસે જઈને કહે એ કે તમે ઓમાય ગોટ કેમ બોલ્યા એ કે બાપા આમાં કાંઈ નથી અહીંયા કોફીનો કપ પડ્યો હતો ને તો આમ એ મારા એકને એક શર્ટમાં આમ ઢોળાઈ ગયો તો મારો એકનો એક શર્ટ ખરાબ થઈ ગયો બાપા કહે તારો તો એકનો એક શર્ટ હતો મારું તો એકને એક ધોતી હતું પુરુષનું પણ પતંગ જેવું હોય કાનિયા સરખા બંધાય તો ઊંચી ઉડાન અને સરખા ના બંધાય તો ગોળ ગોળ ફેર્યા એક પત્ની કે કે છો લાલિયાના બાપા આ ડબરો આંબી દયો તો મારાથી નથી પોગાતું ત્યાં ઓલા ભાઈ કે કે જે ટ્રાય કર ઓગી જાય તો આમ તો ગરમા આવડો મોટો જીબરો છે આ એક ભાઈએ હિન્દી છો આ હિન્દી ભાષા છોકરે લગન કર્યા અને હવારે આમ ઈ બેને કીધું ઈ કે કે સુંત્યા હો ઈસ ડીબે માં આટા નહીયે તો એનો પતિ કે ઈ કે આમાં આટા ન હોય આમ ખેચીને સીધું ખોલી નાખ હા હમણાં એક ભાઈ હિન્દી છોકરી એટલે લગ્ન કર્યા તો એનો છોકરીનો બર્થડે હતો બર્થડે હતો ને અને છોકરાએ કીધું બોલ હું તાર માટે શું લઈ આવું છોકરી કે આપ મેરે સોને કી ચીજ લે કે આવો તો ઓલો હુવાન વાય ઓ ગોદડું લેતો આવ્યું ઓ સિકુન ગોદડું લેતો આવ્યું બોલ હા એક જણો બાર વાગે ઉઠીને કે દૂરથી દેખાય છે ગોળું મુખડું અને ઉઠીને જોયું તો ઓશિકુન ગોદડું ઝલીકો આગ કેતે બુજી રાખ કહેતે જીસકા મિસ્કોલ દેખતે પતિ ઘર જાય ઉસે પત્ની કી ધાક કહેતે એક સાહેબ ક્લાસમાં મીણબત્તી લઈને આવ્યા અને એમાં એને કીધું કે આ સાહેબે કીધું કે આ પ્રકાશ ક્યાંથી આવ્યો તો એક છોકરો અહીંયા જ એને ફૂંક મારી આવ્યો સાહેબે છોકરાએ હામાં પ્રશ્ન પૂછ્યો કે સાહેબ આ પ્રકાશ ક્યાં વયો ગયો હા હમણાં ભગવાન એના પપ્પા એ બેઠા હતા આમ ફરિયામાં ફરિયામાં બેઠા હતા એટલે એ ભગવાનના પપ્પાએ કીધું એ કીધું કે આ જો આમે તારા લગ્નમાં જેને આગળ શીખણ લીધું તું ને એ ભાઈ આવે છે ને એના પૈસા બાકી છે જો ભગો કે બાપા તમે કાંઈ બોલતા નહીં તમે ખાલી હા પાડજો ઓલા એના છોકરાના પપ્પા કે આ કાંઈ વાંધો નહીં હું આ જ પાડું ને તો શીખણવાળા ભાઈ આવ્યા અને છોકરાએ છોકરાના પપ્પાએ કીધું કે જો આ ઓલા ભાઈ જો આ તારા લગ્નમાં જે શીખણ લીધું હતું ને આ એ ભાઈ ભગો કે આ એ જ ભાઈ જેને આગળ આપણે શીખણ લીધું આપણે ખાધું આપણે આ ઝાડા ઉલટી થયા આપણી આખી જાનને જાડા ઉલટીથી આ અને આપણે જેની ઉપર કેશ કરવાનું તો આ એ જ ભાઈ ઓલા ભાઈ કે હા એ જ ભાઈ તો શિખનવાળા ભાઈ ગડગડા થઈ ગયો કે જો આમ હે ને કેશ ન કરતા હો હું તમને પૈસા દઈ દઈશા હા એવો હેમાં ભગવ આ હામાં પૈસા લઈ લીધો હા હમણાં એ બે મિત્ર ભેરા થયા એક એક એમાંથી એક એક કે મને તો હે ને મારી ઘરવાળી ને વણાના છૂટા ઘા મારે એમ તને વણાના છૂટા ઘા કરે અત્યારે તો રોટલી વણવાનું આફેડ વણાઈ જાય એવું મશીન આવી ગયું એ તું લઈ લે તો એ લઈ લીધું લઈ લીધું અને થોડાક દી થયા ને એ આમ ભાગ્યો જાતો હતો તો ઓલાએ પૂછ્યું અય ક્યાં જા વોશિંગ મશીન લેવા પછી ખબર પડી તો હવે ધોકાના ઘા આવતા હા એક ભાઈ ને એક બાપા ટ્રેનમાં મુસાફરી કરતા હતા મુસાફરી કરતા હતા ને એટલે બાપા આમ છાપુ વાંચતા હતા છાપુ વાંચતા હતા એ કે બાપા કે કે બેટા આમાં જાહેરાત જોતો કેવી આવે છે છોકરો કે કા શું થયું એ કે એમને જોતો આમાં જાહેરાત કેવી આવે છે ઓલા ભાઈ કે પણ શું થયું બાપા કે આમાં લખ્યું છે બાંધણી મળશે ઓલા ભાઈએ તો આમ છાપું લીધું હાચી કામ એમ લખું એમાં લખ્યું તો બાંધણી મળશે હા ફાફડા ને જલેબી પતિ પત્ની જેવા છે ફાફડા છે એ પતિ છે અને જલેબી છે એ પત્ની છે ફાફડા હંમેશા સીધા જ હોય અને જલેબી માં જે ગોળ ગોળ ઘૂસડા ભરા હોય હા પત્ની કોઈ સીધી વાત તો કરે ગોળ ગોળ ફેરાવી ફેરાવીને જ વાત એક પત્ની એના કે કરું ચટણી ખાંડી દો તો એના પતિ કે હું નહીં ખાંડી દઉં હમણાં વકીલ પાસે જાવ હું છૂટાછેડાના કાગળિયા લઈ આવું તું ને હું સાઈન કરી નાખું એટલે આજથી તું છૂટા એ તો ગયા આમ ભાઈ અને ઘણીક વાર થઈને તો પાછા આવ્યા અને કીધું કે ક્યાં દસ્તો અને ખાંડળી ક્યાં લાવો ચટણી ખાંડી દો હા તો ઓલા બેન કે કેમ તમે તો છૂટાછેડાના કાગળિયા લેવા ગયા તા ને હું થયું કા પાછા આવતા રહ્યા ઓલા ભાઈ કે એ બેઠા બેઠા વકીલ કપડા ધોતા તા મેં કીધું કપડાં ધોવા કરતા આ ચટણી ખાંડવી હારી હા હમણાં એક જણો બાર વાગે ભૂતનું પિક્ચર જોવા ગયો એક તો ભૂતનું પિક્ચર જોયા જોયેલું અને બાયણે નીકળા ને પિક્ચર પૂરું થઈ ગયું હતું ને બાયણે નીકરા બાયણે નીકળ્યા એટલે એક તો એ બી ગયો તો ભૂતનું પિક્ચર જોયું હતું એટલે અને એ રિક્ષામાં બેઠો રિક્ષામાં ડ્રાઈવરય નહોતો અને એમનોમ રીક્ષા લી જાય એમને એમ રીક્ષા લી જાય ને ઓલાને હનુમાન ચાલીસા નહોતી આવતી તોય ગાવા મીડો એ કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિસ તય નોક ઉજાગર એવી રીતના હનુમાન ચાલીસા બોલવા માંડ્યો અને પેટ્રોલ પંપે રિક્ષા ઉભો રહ્યો અને રિક્ષા ઉભો ને ઠેકડો માર્યો આયે સીધો અને એક ભાઈ આવી રહ્યો ભટકાણો ભટકાણો ને એટલે ઓલા ભાઈએ કીધું હ કામ ઠેકણા મારીને કાં ઉતરો એ કે આમાં તમે બેહતા ને હો આમાં ભૂત છે આ રીક્ષા હાલે એ કે આમાં ભૂત નથી હું આ રીક્ષાનો માલિક છું આમાં પેટ્રોલ પૂરું થઈ ગયું તું એટલે ધક્કો મારી મારીને હલાવતો હતો લાવો હવે પચાસ રૂપિયા રિક્ષા ભાડા ને આ એમ કહીને રિક્ષા ભાડું લઈ લો હા હમણાં એક બેને એના પતિને મેસેજમાં લખીને મોકલું તમે ઘરે આવો ત્યારે વટાણા રીંગણા બટેટા ટમેટા લેતા આવજો કાંઈ જવાબ જ ન આવ્યો ઓલા કાંઈ જવાબ લખીને મોકલો જ નહીં મેસેજમાં પત્નીએ એમ લખ્યું કે મારી જે ફ્રેન્ડ કાજલ છે ને એ માર્કેટમાં જ છે અને તમે બે હારે લઈને આવતા રહેજો તો એના પતિનો મેસેજ આવ્યો એ કે કોણ કાજલ તો એને પત્નીએ લખ્યું એ કે તમે જવાબ નહોતા દેતા ને એટલે મેં આમ કાજલ લખ્યું એમાં એમ હા તો હું એનો પતિ કે હા હું ને તારી ફ્રેન્ડ કાજલ છે ને એ અમે બે આવ્યા જ છે અને તું ચિંતા કરતી ને હું વટાણાને લઈને આવતી રહીશ આવતો રહીશ તો આ બેન તો આમ ઝડપ ઝડપમાં માર્કેટમાં વયા ગયો માર્કેટમાં વયા ગયા ત્યાં કહીને પતિ દેખાણા નહીં એટલે ફોન કરીને કીધું એ કે હલો કઉસું ક્યાં છો હા હું અહીંયા માર્કેટમાં આવી તમે ક્યાંય દેખાતા નથી એ કે હું હે ને હવે તું અહીંયા આવીને તો તું શાક બકાલ લઈને ઘરે વયો જાય હું અહીંયા ઓફિસે છું હા એમ કંઈ શાક બધું હા હમણાં એક પતિ અને પત્નીને હોટલમાં જમવા લઈ ગયો હોટલમાં જમવા લઈ ગયો ને એટલે આમ હોટલમાં આમ ટેબલ માથે બે બેઠા તા બેઠા તા ને આમ વેઇટર આવ્યો વેઇટર આવ્યો એટલે એ એક આમ મેનુ દીધું પતિ આમ મેનુમાં જોતો હતો અને ઓલા અહીંયાથી આમ વેઇટર આમ કોણી આમ ખંજવાડતો હતો તો ઓલા બે ને પૂછ્યું એ કે ખરજવું છે તો ઓલા ભાઈ કે વેટર કે આમાં લખ્યું હોય છે તો છે નકાર નહીં હોય એને એમ કે આ કંઈક ખાવાની વસ્તુ હોય એટલે એ વાતને થોડીક વાર થઈ અને આ જે આ મેનુ જોતો હતો વેઇટર વૈયા ગયો અને આમ બેને એના પતિને કે કે જોવા ઓલો ભાઈ મારી હામું હામું જોયા રાખે તમે કંઈક કહો ને એ કે એનો પતિ કે ભલે જોવે એ તો જોવે ભલે જોવે એ તો જોએ જ પણ એની પત્ની કમાને મારી સામું ક્યારે જોવે કયો ને એને એ કે હું કાંઈ નહીં કહું ઘડીક વાર થઈ પાછું કીધું જોવે ને ઓલો મારી પણ હામું ને હામું જોયા રાખે કાંઈ કયો ને એને એ કે કાંઈ એ તો જોએ જ એ ભંગાર વાળો હોય જ્યાં હારો ભંગાર દેખાય ને ત્યાં જ એ જોવે હા ભગવાન હમણાં બલ્બ ફિટ કરતો હતો આમ બલ્બ ફિટ કરતો હતો અને એની પત્ની એની પાહે ઊભી હતી આમ બલ્બ ફિટ કરતો હતો ને તો બે ભાન થઈ ગયો એની પત્નીએ તો આમ એકસો આઠમાં ફોન કર્યો હાલો મારા પતિ બે ભાન થઈ ગયા તમે જલ્દી આવો એકસો આઠમાં લઈ જતા હતા લઈ જતા હતા ને તો ભગાને વોશ આવ્યો એ કે મને ક્યાં લઈ જાવ છો આ કે તમને હે ને તમને શોટ લાગ્યો ને તે અમે તમને હે ને આમ હોસ્પિટલમાં લઈ જાય છીએ તો એ લોકો કે મને કાંઈ શોટ નથી લાગ્યો એને પત્ની રોવા માંડ્યો એ કે તમને લઈ જવાત પડે ભાઈ એ કે તમને લઈ જવાત પડે તમને શોટ લાગ્યો ગયો છે તમને લઈ જવાત પડે ભગો કે મને શોટ ન લાગ્યો હું આમ બલ્બ ફિટ કરતો તો ને તો મારી મારી બગલ હુંગાઈ ગઈ એમાં બે પાન થઈ ગયા હા એ કેટલા દી થયા નહીં ના એવું હા મને એક પત્ની એના પતિને કે એ કહું છું સાંભળો છો તમે મને કેટલો પ્રેમ કરો છો એના પતિ કે ગાંડી એમાં પૂછવાનું થોડીને હોય તું કે તો તારું હેઠું ઝેર પણ પી લો ના ભરસ હોય તો આજમાવીને જોઈ લે હા સારું છે ઓ આ ગેસનો બાટલો લોખંડનો હોય નકા માણસો એને વહીણેથી આમ પીચી પીચીને ગેસ કાઢત એક પતિ આમ આમ ઝડપમાં આમ થેલી લઈને બકાલું લેવાયો ગયો અડધી કલાક થઈ જ પાછા આવ્યો એને પત્નીને કીધું એક આવશું આ માર્ક્સ આટલું ગંધાય કા એ કે ક્યાં દેખાડે છે માર્ક્સ કોઈ દી ગંધાય નહીં જોવા દો જોઈ પછી ખબર પડી બેન કે એ કે જોવો તો ખરા પેલા તમારું માક્સ નથી આપણા છોકરાનું બારો તિયું છે હા બાળોથી બાંધી લો હા હમણાં એક ભાઈ ડોક્ટર સાહેબ પાસે યા જઈને કીધું એ કે સાહેબ મને અજીબ બીમારી છે એ કે કાંઈ શું બીમારી છે એ કે મારી પત્ની જે બોલે ને એ મને કાંઈ સંભળાય જ નહીં તો ડોક્ટર સાહેબ કે મોટા એ ભગવાનના આશીર્વાદ કહેવાય આ બીમારી નથી આનો કંઈ ઈલાજ ન હોય હા કા હમણાં બે મિત્રો ભેડા થયા એમાંથી એ કે એક મિત્ર કે શું આલે મોટા તારું લગ્ન જીવન શું આલે એમાંથી એ મિત્ર કે એ કે કાશ્મીર જેવું છે ભાઈ ઓલો કે કેમ કાશ્મીર જેવું સમજાણું નહીં એ કે જો સમજાવું સુંદર તો છે ભાઈ પણ હમલા રોજ થાય હા એક ભાઈનો ડાબા હાથમાં આમ પાટો બાંધેલો હતો પાટો બાંધેલો હતો ને તો એક ભાઈ પૂછ્યું ભાઈ આ શું થયું હાથમાં એ કે કાંઈ નથી થયું આ ગરમીની સિઝન આવી હતી ને તો મેં રસનો સીસોડો ખોઈ તો હતો તેમાં આમ આમ શેળી અંદર નાખતો હતો ને તો હાથ વયો ગયો એમાં મારો આમ હાથ આમ પાટો આવ્યો એટલા માટે તો ઓલા ભાઈ કે સારું તમારો ડાબો હાથ આવ્યો જમણો હાથ આવ્યો તમે ખાત કેમ તમે નાત કેમ ઓલા ભાઈ એવી મને ખબર પડે ઓ ડાબો જમણો જ આવ્યો કાઠી ડાબો નાખી હા હમણાં ભગો કે હું ગમે કામ કરું ને મારી પત્ની આડી ને આડી આવ્યા રાખે તો એનો મિત્ર કે કે ટ્રક ચલાવી જો કદાચ તારા નસીબ કામ કરી જાય તો હા કેટલા ને નસીબ કામ કરી જાય આપ સૌએ મને શાંતિપૂર્વક સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય માતાજી વંદે માતરમ